सब्सक्राइब करो आ चैनल ने। भरता देवो गुरु भरता धर्म तीर्थ व्रतानीय पद्मा तस्य परित्यज्य पतिमेकं भजे सती। अर्थात स्त्री माटे पति एज देव छे, पति एज धर्म छे, पति एज गुरु व्रत अने तीर्थ छे। माटे दरेक सती स्त्रीए बधु छोड़ीने पोताना पतिनी सेवा करवी जोईए। भरता देवो गुरु भरता धर्म तीर्थ। दासजी शू शोधो छो? भूख लागी छे, ટૂથબ્રશ જોઈએ છે દાસજી, તમે બોલો નહીં તો કેમ ખબર પડે? ચોકઠું, ચોકઠું, તો અત્યારે ચોકઠું શું કરવા જોઈએ છે દાસજી? તને કરડવા બોલે કરડવા દાંત હતા ત્યારે કરડ્યા નહીં, ને હવે શેના ઉદામાં કરો છો? હા ભાઈ, આ ચોકઠું પહેરી હોય તો બરાબર બોલી શકાય અને બધાને સમજાય એટલે। દાસજી ચોકઠા વગર પણ તમે બરાબર જ બોલો છો ને મને બધું સમજાય છે। હા અરે જોગ માયા, તમને તો હું ન બોલું તો એ બધું સમજાય છે, પણ બીજાનું શું? બીજાનું એટલે આ ફોન પર જેની સાથે વાત કરવાની છે એ આપણો દીકરો રાકેશ જ છે ને? રાકેશ દીકરો છે એટલું બોલો, બાકી હવે આપણો રહ્યો છે કે નહીં એ તો રામ જાણે। હાય માં, કેમ આમ બોલો છો દાસજી? આ બીજું શું બોલું, આ રાકેશ આજે 10 વર્ષ થયા અમેરિકા જઈને સેટલ થયો છે, મને કે જો હું ઇન્ડિયા કેટલી વાર આવ્યો, તો કે ફક્ત એક વાર। હા તો ભલે એક વાર આવ્યો, પણ કહું છું ફોન તો નિયમિત આવે છે। હા એટલે તે ફોન ને મારે શું ધોઈ પીવો છે? ફોન આવે છે, આજે તો આપણો આ ટ્રંકો લાગે ને એટલે હું કહી દેવાનો છું, રાકેશ ચાલો બહુ થયું, અમેરિકા રહીને બહુ પૈસા કમાઈ લીધા, હવે પાછા ઇન્ડિયા આવી જાઓ બસ। દાસજી તમે પણ છો ને, બિચારો માન ઢરી ઠામ થયો છે અને એના બે દીકરાઓ લોરેન અને હર્ષી હજી નાના છે। આ તે પણ આપણે નવરાશ છીએ, હવે આપણે એ બચ્ચાઓને ઉછેરીને મોટા કરશું। દાસજી હવે આપણે આપણું નહીં છોકરાઓનું ભલું જોવાનું, અને કને તમને કહી દઉં છું આજે ફોન પર જરા પણ આડું અવળું બોલવાનું નહીં। યાદ છે ને આજે દીકરાની વરસગાંઠ છે? આ મને યાદ છે, વરસગાંઠ છે તે યાદ છે। ઓ ગો, દીકરી ફોન લાગ્યો નથી, આ રામ ક્યાં ગયું? આ હવે પાછું શું શોધો છો? ઘડિયાળ, ચાવી વાળી ઘડિયાળ। ઓપરેટર ને મેં કહ્યું કે ભાઈ મને તાબડતો ફોન લગાડી આપજે, હજી સુધી ફોન ની ઘંટડી વાગી નહીં, આ મારે ઘડિયાળ ક્યાં મુકાઈ ગઈ? એ માક્ષે, માક્ષે કહું છું ઉતરો, તમે નીચે ઉતરો। પણ શું માણસ છો, કેવી ચીસો પડે, માણસ પડે? હા લો તમારી ઘડિયાળ લો, તને ના પાડી છે ને મારી ચીજ વસ્તુઓને હાથ નહીં લગાડવાનો, આ લા એની જગ્યાએ મૂકો। અને જો સાંભળ, આજે આ ફોન લાગે ને અમેરિકાનો એટલે વધારે લપસિંદર કરવાની નહીં, સમજી ગઈ? વધારે વાતો કરવાની નહીં, ગણીને 3.5 મિનિટ વાત કરવાની, 2.5 મિનિટ મારી, 1 મિનિટ તારી। એટલે શું, ગયા વખતે ફોન લગાડ્યો ત્યારે તું 1/2 કલાક ચોટી પડી હતી, અને વાતો શું તો કે સાવ નકામી, મારા દેવુ કાકાનો દીકરો ફરીથી નાપાસ થયો, મારી મંગળા માસીની દીકરી કોક હારે ભાગી ગઈ, અને એને ઓલી ભદ્રાને બાબો આવ્યો। અરે પણ હું એમ પૂછું, આ ભદ્રાને બાબો આવ્યો એમાં મારો કઈ વાંક? જી કહું છું બોલવાનું ભાન રાખો જરા, મને નહીં તું ભાન રાખજે, બડ 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 કરે જો, એટલે જ આજે મેં બધું ગોઠવીને રાખ્યું છે, શું વાત કરવાની તે પોઈન્ટ ટુ પોઈન્ટ વાત કરવાની, સમજી ગઈ? સૌથી પહેલો પોઈન્ટ, આપણે દીકરાને જન્મ દિવસ ના અભિનંદન આપીશું। હેપી બર્થડે ટુ યુ। હવે રેવા, હમણાં આખું ગાવાની જરૂર નથી, એ ફોન પર પતાવજે। અને પોઈન્ટ નંબર 2, તું કેમ છે, તારા બાળકો કેમ છે, તારી બૈરી કેમ છે, એવું પૂછવાનું નહીં।
અરે આવું તો કઈ હોતું હશે? આ એમાં જો એક સામટું પૂછી લેવાનું, તમે બધા કેમ છો? શોર્ટ એન્ડ સ્વીટ એન્ડ ઇકોનોમિકલ. પણ અહીંથી કઈ જોઈતું કરતું હોય તો પૂછાય ને? આ એ પૂછી શકાય, પણ હા પૈસા સિવાય. હા બોલ્યા, મોટા પૈસા સિવાય. મારો દીકરો સ્કોલરશિપ લઈને અમેરિકા ગયો છે. સ્કોલરશિપ લઈને તમારી પાસેથી એક રૂપિયો નથી લીધો? એની ખાનદાની છે ને, ખોટો વિવેક ન કરવો, એ આપણી ખાનદાની છે. ભલે, આગળ. આગળ શું? ધી એન્ડ. અરે પણ અમેરિકાના ખબર અંતર તો. હવે પણ તારે શું અમેરિકાના ખબર અંતર જાણવા છે? ત્યાં બુશ બેઠો છે ને અમેરિકા ચલાવવા. પણ બધાના તબિયતના સમાચાર તો પૂછાય ને? એકદમ ચૂપ થઈ જજે ડોસલી, તબિયતની વાત તું કાઢતી નહીં. તારા 18 અંગ ખકડી ગયા છે. જ્યારે જો બાજુવાળા દિનુભાઈ નો તો એવો ઇલાજ કર્યો કે 2 મહિનામાં ચાલતા થઈ ગયો. બોલો, દિનીઓ દાણી ના ઇલાજ થી નથી ચાલતો થયો, એના બિલ ને લીધે ચાલતો થયો. દાણી એવું લાંબુ બિલ આપ્યું ને, બચાડે પૈસા ભરવા પણ સ્કૂટર વેચી નાખ્યું ને, ટાટિયા ઘસતો થઈ ગયો એટલે ચાલે. મારે તમારી સાથે વાત જ નથી કરવી ને ભાઈ સાહેબ. પછી મને કહેતા નહીં કે દેવી પગ દુખે છે, દબાવી આપ. દેવી પાણીની ગરમ કોથળી કરી આપ. હા પછી લંગડાયા કરો ને તમે. અરે ભાઈ, બડ 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 કેટલું કરે તને ખબર છે? દેવી તું હાલી સાંભળતી હોય ને ત્યારે પણ તારું મોઢું ચાલતું હોય છે. બહુ ખરાબ. ચલો લ્યો, પહેરી લ્યો. શું? સ્વેટર પહેરી લો. ચલો. હવે આ સ્વેટર હું કામ પહેરાવે? તું અમેરિકા વાત કરવાની એટલે મારે ઇન્ડિયામાં સ્વેટર પહેરવાનું? દાસજી, શિયાળો છે. શિયાળો. બારી ખુલ્લી છે. આપણે ટોપી પહેરી છે ને દાસજી. બારીમાંથી જો ઠંડો પવન ફૂંકાશે તો તમારી છાતીમાં લાગશે, અને જો તમને છાતીમાં લાગશે તો દમ ચડશે, અને જો દમ ચડશે તો તમને યાદ છે ને ભાઈ સાહેબ, હું પહેરું છું, માસ પહેરું છું. મારી માં કોણ જાણે આ કોના માપનું સ્વેટર છે. મને દાસજી કહું છું, રાકેશનું છે. રાકેશ એટલે જ મને આટલું ટાઈટ થાય છે. એ રાકેશના બાળો ત્યાં સાચવી રાખ્યા હોય તો એ પણ મને આપ એટલે પહેરી લો. લો છો તમે, ચલો પહેરી લો. એક દિવસ આ સ્વેટર પહેરતા પહેરતા હું ગુંગળાઈને મરી જવાનો છું. કઈ નથી મરી જવાના તમને. બેટા હિતાર, બા, આઈ, અમ્મી, અમ્મા, આ બધા શબ્દો છે ને ધીરે ધીરે લુપ્ત થઈ રહ્યા છે. આજનું જનરેશન મોમ, મમ્મી, મમ્મા, આ બધા શબ્દો વાપરતું થઈ ગયું છે. પણ હું આજે પણ મારી મમ્મીને બા કહીને જ બોલાવું છું, કારણ કે બા જેવો ગળચટ્ટો અને મા જેવો મધમીઠો શબ્દ એકે નથી. બેટા, તારે જે મમ્મી વિશે જાણવું હોય ને તો 1/2 કલાક ટીવી ચાલુ કરીને બેસી જશે. એમાં આવતી કોમ્પ્લાન, હોર્લિક્સ, બોર્નવિટા, કેડબરી, આ બધી એડ છે ને મમ્મીઓને કારણે જ ચાલતી હોય છે, કારણ કે પપ્પા વાપરવા માટે બજેટ આપે, જ્યારે મમ્મી આપે બકી. અને જે છોકરાને મળી બાની બકી, એ છે દુનિયાનો સૌથી લકી. આખો સાગર નાનો લાગે જ્યારે બને કાનો લાગે. બા કેમ આજે સકાળી સકાળી આ બાની બકરી બાના નામની બે બે કરી રહી છે? કરુણા, કરુણા, જો તુલા અઠવાડિયો તો આપણા મુલગા છે એની જાતને. આ મરાઠી મુલગી સાથે લગ્ન શું કર્યા? મારી અડધી ભાષા મરાઠી થઈ ગઈ. અરે આ છે આપણો દીકરો છે હિતાર્થ. હા તો તેનું અત્યારે શું છે હવે? અરે હિતાર્થ જે હોસ્ટેલમાં ભણે છે ત્યાં એને મધર્સ ડે પર નિબંધ બોલવાનો છે, એટલે મેસેજ WhatsApp કરવા માટે રેકોર્ડિંગ કરતો હતો. હા પણ એને નિબંધમાં એની માં વિશે એટલે કે મારા વિશે લખવાનું છે, તારી બા વિશે નહીં. કરુણા, બા બધી જનરલ જ હોય, સંતાનો અલગ અલગ ધર્મ ના હોઈ શકે, મમ્મીનો એક જ ધર્મ હોય, મમ્મી. ના હા, તારી મમ્મી ને મારી આઈ વેગળા વેગળા છે. કરેક્ટ. તારી મમ્મી અને મારી મમ્મી વચ્ચે ફરક છે. મારી મમ્મી જ્યારે મને જમાડે ત્યારે સુખનો ઓડકાર આવે, ને મારી આઈ જમાડે ત્યારે ઉધરસ. પ્રેમથી તો ઠી. અરે પ્રેમથી ઉધરસ આવે ગાંડી? તારી મમ્મી તો શું જમવાનું બનાવે છે એને, શું જમવાનું બનાવે છે, એકદમ ખરાબ. આ રસોઈના નામે આતંકવાદ ફેલાવે છે ની મમ્મી. કોણ આવ્યું? હલો, હા ગુપ્તાજી, હા ક્યા બાત હૈ? શો શો સર, થેન્ક યુ વેરી મચ સર, થેન્ક યુ. કરુણા,
એ કરુણા, અરે શું છે હવે? કરુણા કરુણા કરુણા, બાલાજી ટેલિફિલ્મ્સ માંથી ફોન આવેલો. એ લોકો એમ મને સિરિયલ ના ડિરેક્ટર તરીકે અપોઇન્ટ કર્યો છે. હવેથી હું બાલાજી ની સિરિયલ ડિરેક્ટ કરીશ. અરે વાહ, સિરિયલ નું નામ શું છે? ક્યોંકિ બા ભી કભી બેબી થી. બસ કર સમીર, હવે આ બા 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 કરવાનું. આઈ થિંક તું ભૂલી ગયો છે કે પપ્પાજી ના ગુજરી ગયા પછી મમ્મીજી એક મહિનો આપણા ઘરે ને એક મહિનો તારા ભાઈના ઘરે રહે છે, ને આપણા અહીંયાનો એક મહિનો હમણાં જ પતાવીને 10 દિવસ પહેલા જ અહીંયાથી ગયા છે. એટલે પાછા અહીંયા આવવામાં એમને 20 દિવસની વાર છે. 20 દિવસ જલ્દી પતે તો સારું. હા, શું કામ? મને બાલા હાથની દાળની બહુ યાદ આવે છે. દરેક વનનો એક પ્રોબ્લેમ હોય છે. બાલા હાથની દાળ નથી ભૂલાતી આમનાથી. નહીં સમીર, હા પ્લીઝ એક કામ કર ને, તારા ભાઈને ફોન કરીને કહી દે ને કે મમ્મીજીને કાયમ માટે એમના ઘરે જ રાખી લે. શું? એટલે તારી મમ્મીનો ફોન આવ્યો હતો ને, તો એ જ મને કહેતા હતા કે અંજલિ બહુ તમારું એવું ધ્યાન રાખે છે, એવું ધ્યાન રાખે છે. અરે તો મારી બા ટોન્ટ માર દીધી. તું શું કહેવા માંગે છે કે તારી મમ્મી જ્યારે અહીંયા આપણા ઘરે રોકાવા આવે છે ત્યારે હું એમનું ધ્યાન નથી રાખતી? કરેક્ટ. શું કરેક્ટ? પાણીનો ગ્લાસ માંગે છે ને તો દૂધ ધરી દઉં છું એમને. કરુણા, તારો આ જ પ્રોબ્લેમ છે. માણસ જયારે પાણી માંગે ત્યારે પાણી જ આપવાનું, દૂધ નહીં. બેલ વાગી. એમ સંભળાઈ તને? સંભળાય તો ઉભો તને ખોર. અરે શેખર, કેમ છે મોટા? અરે એકદમ મજામાં. એકલો આવ્યો છે? હોય કઈ, અંજલિ પણ સાથે આવી છે. મને એકલો મૂકે એમાંની નથી. અરે ક્યાં રહી ગઈ? મમ્મીજી પણ સાથે આવ્યા છે કે? દેખાતા નથી. અરે વાહ અંજલિ, નવો ડ્રેસ પરમ દિવસે ડિઝાઇન કર્યો છે મેં. સરસ છે. કોટન જોર્જેટ, આને જોર્જેટ કહેવાય. જોયું? જોર્જેટ. નો બજેટ. પૂછ હવે, પૂછ કામ આવ્યા છે અહીંયા. અબબ શિખર, આમ અચાનક? સમીર, તારા માટે એક મસ્ત સરપ્રાઈઝ છે. સરપ્રાઈઝ? લેટ મી ગેસ સર, બાએ મારા ભાઉ તો ચૂરમાના લાડુ મોકલાવ્યા છે, રાઈટ? ચૂરમાના લાડુ બનાવવા માટે અમે બાને જ અહીંયા લઈ આવ્યા છે, અને એ પણ કાયમ માટે. શું? મમ્મીજીને કાયમ માટે અહીંયા શું કામ લઈને આવી છે અંજલિ? કારણ કે અમે કાયમ માટે દુબઈ શિફ્ટ થઈ રહ્યા છીએ. દુબઈ? સાંભળ્યું તે? આ લોકો કાયમ માટે દુબઈ શિફ્ટ થાય છે. ભાભી તમે જરા ચિંતા નહીં કરો, મારા ભાગના મમ્મીના મેન્ટેનન્સના પૈસા તમને દુબઈ થી મોકલતો રહીશ ને. મોકલાવતો રહેશે. બોલે હું છે ને, ક્યારે જાય છે? ક્યારે જાવ છો? 1 મહિના પછી. તો અત્યારે મમ્મીજીને અહીંયા શું કામ મૂકવા આવી છે અંજલિ? કોમન સેન્સ ભાભી, આ 1 મહિનામાં મને શોપિંગ અને પેકિંગમાં કેટલી દોડાદોડી રહેશે. અને સમીરભાઈ, મમ્મીજી જો હવે કાયમ માટે આ જ ઘરમાં રોકાવાના હોય તો એ કામ આજથી શું કામ શરૂ કરી દેવાય. કરેક્ટ. નહીં એટલે આખી વાતમાં બા છે ક્યાં? એ નીચે મંદિરમાં દર્શન કરીને આવી રહી છે. અને હા સમીર, હા 1 મિનિટ લે આ રિસીટ. શું છે કે છેલ્લા 1 અઠવાડિયાથી મમ્મીને બંને પગમાં છે ને ખૂબ જ દુખાવો રહે છે, એટલે એમના બંને ગોઠણનું MRI કરાવ્યું છે. રિપોર્ટ્સના 6,000 રૂપિયા થયા છે. 3,000 રૂપિયા આપીને રિપોર્ટ્સ લેતો આવજો. શું અંજલિ, કમાલ કરે છે હા તું. અરે મમ્મીજી તારા ઘરે 10 દિવસ રહેવા શું આવ્યા, એમાં એમને ઘોટણનો દુખાવો આવી ગયો? બોલો. એક્સક્યુઝ મી, લાસ્ટ ટાઈમ મમ્મીજી તમારા ઘરેથી અમારા ઘરે આવ્યા હતા ને ત્યારે ડાયાબિટીસ લઈને આવ્યા હતા. ઓ બયા, રાંદે રાંદે રાંદે, એના પહેલા તારા ઘરેથી અમારા ઘરે આવ્યા હતા ને ત્યારે ગાઉટ લઈને આવ્યા હતા. ગાઉટ? ડોન્ટ શાઉટ. એની પહેલા મમ્મીજી તમારા ઘરેથી અમારા ઘરે આવ્યા હતા ને ત્યારે BP લઈને આવ્યા હતા. ઓહો, આ એક જગ્યાએથી બીજી જગ્યાએ આવવા જવામાં બા પોતાની સાથે કેટલું બધું લઈ આવે છે. નહીં એ હા, તારી માં અહીંયા ગિફ્ટ્સ લઈને નથી આવતી, બીમારીઓ લઈને આવે છે હવે. ને અંજલિ,
તું તો કમાલ જ કરે છે. અરે આટલું મોટું ડિસિઝન લેતા પહેલા તારે અમારી સાથે ચર્ચા કરવી જોઈતી હતી. અરે સમીર તો આખો દિવસ એના શૂટિંગમાં બિઝી હોય. ક્યારે કરુણા, હું બહુ બિઝી હોઉં છું. ને હું પણ મારા કામમાં ખૂબ બિઝી હોઉં છું બાબા. અરે મમ્મીજી કાયમ માટે જો અહીંયા રહેવા આવશે તો આખો દિવસ ઘરમાં એમનું ધ્યાન રાખશે કોણ? કરુણા મારી બા છે, બેબી નથી. ને બા પોતાનું ધ્યાન જાતે રાખી શકે છે. નહીં રાખી શકે. હવે મમ્મીજી પોતાનું ધ્યાન પોતે નહીં રાખી શકે. એટલે એમ કે બંને ગોઠણમાં દુખાવો અસહ્ય છે. દિવસમાં 2-3 વાર પેઇન કિલર્સ લેવી પડે છે. એટલે મમ્મી હવે કોઈ પણ સપોર્ટ વગર ઉઠી કે બેસી શકતી નથી. અત્યારે બા કોના સપોર્ટથી ઉપર આવશે? લાકડીના સપોર્ટથી. અને એટલે જ અમે તો એક નર્સ રાખી લીધેલી. અને હું તો તમને પણ સજેસ્ટ કરું છું કે તમે લોકો પણ એક નર્સ રાખી જ લો. શેખર નંબર આપ. રેવા દો શેખરભાઈ. અરે તમારા ઘરે તો તમે બબ્બે કમાવનારા છો. તમે આટલી મોટી કંપનીમાં એક્ઝિક્યુટિવ, આનું આટલું મોટું બુટીક, અમારા ઘરે તો આ એકલા. એમાં પાછા તો ડિરેક્ટર છે. ક્યારેક વળી કામ હોય, ક્યારેક ન હોય. નિહિતાર્થને કેટલી મોટી હોસ્ટેલમાં નાખ્યો છે અમે. અમને આ બધા ખર્ચા નહીં પોસાય બાબા. અરે છોકરી વાળા આવી ગયા, જલ્દી તૈયારી શરૂ કર. તમે એ તો ડોરબેલ ચેક કરતો હતો. ઓય મહારાજ, વેવાઈન કઈ તકલીફ ના પણ એટલે. એને તમે ડાયા છો પણ દોઢ ડાયા છો. તો કામે લાગો. ત્યારે શું દરેક વાત પે યાર તો સાચે આવી ગયા. આવો આવો આવો, પધારો પધારો પધારો. કેમ હજી આમ આ ચાલુ જ છે? અંદર સ્પ્રિંગ નખાવી છે કે બધું નેચરલ છે? બંને છે, બંને. વાહ વાહ, તમે એકલા કેમ? આ પ્રીતિ ક્યાં ગઈ? પ્રીતિ કોણ? પ્રીતિ? અરે પ્રીતિ તમારી ભાણી જેની સગાઈ કરવાની છે. ભૂલી ગયા ભૂલી ગયા. અરે પ્રીતિ બેટા અંદર આવ. આવો આવો પધારો. ઓય આવજો, આવો બેઠો બેઠો. બસ બસ બસ. વાહ, તમારે હિરોઈન બનવું છે? એ હાઉ ડરતી નહીં બેટા, અડકાય કૂતરા જેવું કરે છે. તને આમ ફિલ્મમાં ચમકવાના ધખારા નથી ને? ના, મને ફિલ્મ લાઈનમાં કોઈ જ રસ નથી. મને તો જર્નાલિઝમમાં ઇન્ટરેસ્ટ છે. વાહ વાહ, સંસ્કાર તે આનું નામ. હવે બેસ બેટા બેસ. હા ઓય આજી આજી. હવે બોલો રતિભાઈ, શું લેશો? ચા લેશો કે ચાલશે? ઓય મેકદા આઈસ્ક્રીમ. ચૂપ રહે ને, બધું ફાઇનલ થાય પછી. હવે અરે નકામો ખર્ચો શું કામ કરવાનો? ભાઈ સવન ને બોલાવ, જલ્દી વિધિ શરૂ કરી છે. શું છે કે ચા વધારે પીએ તો ડાયાબિટીસ થઈ જાય? કમાલ છે, શ્રવણ આ રૂમ માં નથી. ક્યાંથી? પલંગ નીચે થી. ક્યાં ભરાયો છે? ના, આ ચિઠ્ઠી ભરાઈ હતી. ચિઠ્ઠી ભરાવેલી? શું લખ્યું છે ચિઠ્ઠીમાં? પપ્પા તમે જીદ્દી છો તો હું ડબલ જીદ્દી છું. મારે ફિલ્મ નો હીરો બનવું છે, લગ્ન કરીને ઝીરો નથી બનવું. હું આ લગ્ન નહીં કરું. મામા પ્રીતિ, આઈ એમ સોરી. તું સોરી શું કેમ કહે? આમાં લખ્યું છે. આ બધું નહીં ચલાવી દો ભોગીભાઈ. ગુસ્સે ના થશો વડીલ, તમને પણ સોરી. નહીં, એ પણ આમાં લખ્યું છે. અરે જુઓ, તમે મારી વાત સાંભળો, તમે જરા ઠંડા પડો પછી. ઓય ઠંડા આઈસ્ક્રીમ એકદમ ઠંડા. અરે ચૂપ રહે ને મૂરખ. થેન્ક યુ. એ મૂરખ એટલે કે રદની ભી, મારી વાત સાંભળો, આપણે બધું શાંતિથી કરશું. મને આવી સંસ્કારી પુત્ર વધુ જ જોઈતી હતી. હા મામા, મારે પણ આવા સંસ્કારી સસરા જ જોઈએ. અરે મારી વાત સાંભળો રતિભાઈ, અરે તમે વેવાઈ તરફ વાતા, અરે સાંભળો, અરે બાળકોની યાદી આપજો, વેવાણ ને રમાડજો. અમારા બધા વતી રમાડજો. બસ કઈ પણ બોલ્યા રાખે છે, ઉંમર પ્રમાણે બગડી ગયા છે. મેં કીધું આઈસ્ક્રીમ તું ખા જાઓ, ચાહીએ તો મેરે કો ભી ખા જાઓ. છોકરાએ બાપની આબરૂના ધજાગરા ઉડાડ્યા. મારે એને સેટ કરવો તો એને મને અપસેટ કરી નાખ્યો. પણ અંકલ, તમારે શ્રવણને મેરેજ માટે ફોર્સ નહોતો કરવો, એને એક્ટિંગનો શોખ છે. તો એક્ટિંગ એક્ટિંગ એક્ટિંગ, એને શું એક્ટિંગ ધૂળ આવડે?
અમારા ખાનદાનમાં સાત પેઢીમાં કોઈને એક્ટિંગનું એ નથી આવડતો. પણ એને આવડે છે અંકલ, તમે એનામાં રહેલા એક્ટરને ઓળખો. ઓળખું છું ભાઈ, એના મગજને એક એક ફેક્ટરને ઓળખું છું. એ એક્ટરની ટ્રેક્ટર છે. ઓય ને પહેચાણતો તું આપણે બેઠો કો સેઠો? અરે આ ચોકબારને રવાના કરને દાસ. ઓય મેં ચોકબાર નહીં, શાનદાર શાનદાર શ્રવણ હો. શ્રવણ તું? પણ તારે આવા બધા વેશ કાઢવાની શું જરૂર હતી? તમારી આંખો ખોલવા પપ્પા. મારી આંખો તો ખુલ્લી જ છે પપ્પા. મનની આંખોથી જુઓ. જોયું તમારો દીકરો કેવો તગડો એક્ટર છે? સલમાન, આમિર, રિતિક બધા ભેગા બેઠા છે મારામાં, અને અમરીશ પુરી ને ગુલશન ગ્રોવર ભેગા બેઠા છે મારામાં. શું કામ મારી લાઈફમાં વિલન બનીને બેઠા? અરે ક્યારેક તો રાકેશ રોશન બનીને આ રિતિકની ફિલ્મ રિલીઝ કરો. અરે પપ્પા, મારે એક્ટર કમ પ્રોડ્યુસર થવું છે. બાલાજી કરતા પણ આગળ નીકળી જાઉં છું. ભોગીલાલ ટેલિફિલ્મ્સ લિમિટેડ. દાસ કાકા, બધી તૈયારી થઈ ચૂકી છે. જન્મ કુંડલી જ્યોતિષને બતાવી દીધી છે. કોની? તારી? પપ્પાની. પપ્પા, તમારી કુંડલીમાં લખ્યું છે કે તમારો દીકરો એક દિવસ એવું કામ કરશે કે દુનિયા યાદ કરશે. અરે તમે ઘરની બહાર નીકળશો તરત કેસે. દેખીએ શ્રવણ કુમાર કે ડેડી જા રહે હૈ. બસ પપ્પા, ફિલ્મનો પૂરો પ્રોજેક્ટ તૈયાર છે. 7 કરોડનું બજેટ છે અને 6 કરોડ નાખવા માટે ફિલ્મ ફાઇનાન્સરો થનગની રહ્યા છે. થનગની રહ્યા તો લઈ લે અને ફિલ્મ શરૂ કર. લઈ લો, પણ પ્રોબ્લેમ છે. અરે શરૂઆતમાં પ્રોડ્યુસર તરીકે 1 કરોડ આપણે નાખવા પડે. ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ યુ નો ફિલ્મમાં. પપ્પા, મારા દામનમાં 1 કરોડ નાખી દો ને. 1 કરોડ ફક્ત? અને હું આપું. કરોડમાં કેટલા મીડા આવે ખબર છે? અંકલ વિશ્વાસ ના હોય ને તો વ્યાજે આપો. દૂધે ધોઈને પાછા આપી દઈશ. દૂધે ધોઈને પાછા આપીશું? દૂધની થેલી લાવવાના પૈસા છે, દૂધે ધોઈને આપવાની વાત કરે છે? ના ના, બાપના પૈસા પર તાગડથી ના કરવી છે. કમાઈ જુઓ તો ખબર પડે. અરે પપ્પા, એમાં કાંઈ મોટી વાત નથી. આપણે ધારીએ ને તો મહિને લાખો કમાઈ શકીએ એમ છીએ. તો પછી કમાતા કેમ નથી? આપણે ધારતા જ નથી ને. અરે શું કહું દાસ કાકા તમને, ઓસ્કાર તું રેવા દે, પ્રયત્ન કરવાનું છોડ. તૂટી જઈશ ને તોય નહીં આપે. એક નંબરના ચિંગુસ છે. ડેન્ટલ કેમ્પમાં મફત દાંત કાઢી આપતા હતા તો સાજો કઢાવી આવ્યા. અરે સોસાયટી વાળા સ્વિમિંગ પુલ માટે ફંડ ફાળો લેવા આવ્યા કે શેઠ આપણે ત્યાં સ્વિમિંગ પુલ બનાવીએ છીએ, ફંડ ફાળો આપો. શેઠે શું આપ્યું ખબર છે? ડોનેશનમાં 2 બાલ્ટી ભરીને પાણી. પાછી ઉપરથી રસીદ માંગી. બોલ. જીવનમાં કોઈને કઈ આપવું જ નથી, બસ બંને હાથે ભંગારના ભાવે લેવું જ છે. મૂળ અમદાવાદી ખરા ને. એ મેણુની માર એકવાર એક બોટલ લોહીનું દાન નહોતું આપ્યું? હા, આપતા આપી દીધેલું. પછી આઘાત લાગેલો કે મેં એક બોટલ લોહી આપ્યું. આઘાતમાં થઈ ગયા બેહોશ. એમને હોશમાં લાવવા પેલા લોકો બીજી 4 બોટલ લોહી ચડાવ્યું. આ બધી ચરબી છે ને એની છે. 4 બોટલ ની? અંકલ આ ડિરેક્ટર ઉપર વિશ્વાસ રાખો. એવી ફિલ્મ બનાવીશ, એવી ફિલ્મ બનાવીશ કે હાલોલ થી હોલીવુડ સુધી, કાંદીવલ્લી થી છેક બોરીવલ્લી સુધી ખળભળાટ મચી જશે. અરે દાસ કાકા, શું સીન લખ્યા છે? ટેકિંગ, કેરેક્ટરાઇઝેશન, ગ્લેમર, અરે મ્યુઝિક પણ રીમિક્સ થાય ને એવું લખ્યું છે. હા 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 હા, એક એક સીન પર અમે લોકો જે મહેનત કરી છે અંકલ. ત્યાં મહેનત કરતો કંઈક વળશે. ત્યાં પપ્પા, મને મારી ફિલ્મનું ભવિષ્ય દેખાઈ રહ્યું છે. સુપર હિટ ના, બમ્પર હિટ ના, ડબ્બામાં ફિટ. ટિકિટ 12 રૂપિયા થી છલકાઈ જશે. એવોર્ડ સ્ટીકર ભરાઈ જશે. ફિલ્મ ફેર એવોર્ડ, સ્ક્રીન એવોર્ડ, નેશનલ એવોર્ડ એન્ડ ઓસ્કાર એવોર્ડ. યસ, ઓસ્કાર એવોર્ડ ગોઝ ટુ શ્રવણ કુમાર ભંગારવાલા ફ્રોમ લોખંડવાલા. અને ઓસ્કાર એવોર્ડ લેવા માટે આપણે અમેરિકા જઈશું. અંધેરી જવાના વાંધા છે ને અમેરિકાની વાત કરે છે. એવોર્ડ ફંક્શન ની રાત્રે હું 10 લાખનો સૂટ જે લંડનમાં બનાવડાવીશ. અને મારું સૂટ ક્યાંથી આવશે ખબર છે? મગનલાલ ડ્રેસ વાળા ત્યાંથી. મારા શૂઝ સ્ટેટ પેરિસ થી આવશે. અને મારા શૂઝ ચોર બજાર માંથી. અરે બંધ કરો, ચલીને ચમચાઓ, ભેજ ભાગોળે, છાશ છાગોળે, અને ઘરમાં ધમાધમ. અરે વેપારી દીકરો છે, ઘરનો ધંધો સંભાળ. ભંગારનો ધંધો હું કરું? હું કોણ? ભંગાર હોલીવુડનો બાદશાહ અને હોલીવુડનો હીરો. એ ભંગાર હોય છે એના એ જૂના ડબ્બા, પ્લાસ્ટિક. એ ભંગાર વાલા, એ ભારદાન વાલા, એ ભંગાર વાલા. અને તાકુ આવડે પણ છે, શરૂ કરે છે અત્યારથી. માં કસમ, કલાકારનું અપમાન. એલાને જંગ હિન્દુસ્તાન કી કસમ પપ્પા,
હવે તો મારી જીત છે, હું ફિલ્મ બનાવીશ કોઈ પણ ભોગે. પણ ભોગીલાલ ના ભોગે ના બનાવતો બાપ. અરે જો દીકરા, દરેક દીકરા એ બાપના ધંધામાં જીવનમાં એકવાર આવવું જ પડતું હોય છે. મારે તમારા ધંધામાં નથી આવવું. મારે તમારા ધંધામાં નથી આવવું. ખાલી નામનો શ્રવણ છે, બાકી રાવણ છે રાવણ. કુસુમ તે આવો દીકરો મને આપ્યો. મમ્મી આવા પપ્પા આપ્યા. તમારે મને પૈસા આપવા છે કે નહીં? યસ, તમારે મને પૈસા આપવા છે કે નહીં? એક રૂપિયો નહીં મળે. કઈ એક રૂપિયો નહીં મળે? અરે રૂપિયો શાનો બોલો છો? રૂપિયો વધારે કહેવાય, એક પૈસો નહીં મળે તને. તો આ બધું છાતીએ બાંધીને સાથે લઈ જશો? આ બધું છાતીએ બાંધીને સાથે લઈ જશો કે દાસ કાકાને આપી દઈશ? દાસ કાકાને આપી દઈશ. તું શેનો વચ્ચે માથું મારા? એક રૂપિયો નહીં આપું. અરે વૃદ્ધાશ્રમમાં લૂંટાવી દઈશ, રસ્તે જતા હાલી મવાલીને આપી દઈશ. આવી ગયો હાલી મવાલી બાજુ પર આજ. પણ તને તો નહીં જ આપું. અરે જે મારી સેવા ચાકરી કરશે ને એને આપી દઈશ. પણ તને તો નહીં જ આપું. નહીં આપો? તમે તાર ફિલ્મ ઉતારો, કેટરિંગ મારા તરફથી ફ્રી. અરે તું જિદ્દી છે તો હું ડબલ જિદ્દી છું. રિશ્તે મેં હમ ભી તેરે બાપ લગતે. કાયદેસરની વસિયત પછી કરીશ. અત્યારે બધાની હાજરીમાં મૌખિક વસિયત કરું છું કે મારી 15 કરોડની મિલકતમાંથી મારા કુપુત્ર શ્રવણકુમારને એક રૂપિયો પણ ના આપતા. ફિલ્મ રિલીઝ થાય પહેલા ધી એન્ડ. ધી એન્ડ સાનું સાંભળ. લોખંડવાળા કોમ્પ્લેક્સનું ગોડાઉન વેચી નાખ, પારલાની બે દુકાન ગીરવે મૂકી દે, બંગલો વેચી નાખ. બંગલો વેચવાની વાત કરે? બંગલો શું, બાથરૂમ એના નામે નથી. પહેલા બાપ છે, દીકરાના નામ પર બાથરૂમ પણ નથી લખી. સાંભળ, ફર્નિચર કોઈના નામ પર ના હોય, ફર્નિચર ફટકારી. યસ પપ્પા, હું આ બંગલાનું તમામ ફર્નિચર વેચી નાખીશ. અંદરનું કબાટ, ટીવી, આ બધા સોફા સેટ ને આ બધી ફ્રેમ વેચી લાખો રૂપિયા ઉભા કરીશ. લાખો રૂપિયા ઉભા કરીશ? ફર્નિચર વેચ્યું છે તારે? આ જોઈ લે, જોઈ લે. બધું મેં ભંગારમાં જ લીધેલું, એક રૂપિયો એ નહીં આવે. ભંગાર 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 ભંગાર, શું વેચું શું વેચું શું વેચું. બસ હવે બહુ થયું, કપાતર આ વેચું તે વેચું ને ફલાણું વેચું ને ઢીકણું વેચું ને. બાપની આબરૂ ને ધજાગરા ઉડાડવા છે તારે? અરે બધું વેચવા કરતા બાપને જ વેચી નાખ. વેચી નાખ બાપને એટલે પત્યું. આ વિચાર પહેલા મને કેમ નહીં આવ્યો? ઓસ્કાર, ફિલ્મનું એનાઉન્સમેન્ટ કરી દે. ફાઇનાન્સ મળી જશે. ક્યાંથી? વેચી કાઢીશ. કોને? મારા બાપને. કોને કોને? મારા બાપને, શ્રીમાન ભોગીલાલ ભંગારવાલાને. બાપને વેચવાના? અરે MRP પ્રાઇસમાં વેચવાના. એ વેચાશે? મંદિરમાં ધર્મના નામે ભગવાન વેચાય છે, પાર્લામેન્ટમાં પ્રધાનો વેચાય છે. તો આ તો 15 કરોડના પપ્પા છે, એને વેચાય? ખરેખર વેચાશે? અરે સારા ભાવમાં વેચાશે. એન્ટિક પીસ છે ને, ઓલ્ડ ઇઝ ગોલ્ડ. આર યુ શ્યોર? 100% શ્યોર. બસ તો પછી તારો આઈડિયા હિટ છે. મારો બાપ ફિક્સ છે. આવતીકાલે પેપરમાં જાહેર ખબર આપી દો. યસ, કે કરોડપતિ બાપ વેચવાનો છે, સસ્તો અને ટકાઉ. ફરી બોલ. ટકાઉ? ટકાઉ નહીં લખવાનો. કેમ? નહીં તો કોઈ લે નહીં. હા નહીં નહીં નહીં. પણ એ આ તારો બાપ વેચવાનો આઈડિયા પાકો છે ને? ખરેખર પાકો છે. મારી ફિલ્મ ખાતર, મુકેશ સંબંધમાં કાતર, બનશે ફાધર મારા ગોડફાધર. યસ, ખુશીઓનો ખજાન મારા બાપા છે, મારા ગોડફાધર, ફાધર મારા ગોડફાધર, ફાધર મારા.